ठीक है सर। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने काल एलिमिनेशन में एक्टिविटी 1 भी लिया था, हमें आज आप पढ़ो एक्टिविटी 2। तो पेज नंबर 59 पर है एक्टिविटी 2, तो ये मैं जोइए। महेश भाई वेंट टू अमेरिका इन मार्च 2000। तो कैसे मार्च 2000 के साल में छे महेश भाई छे अमेरिका गया था। ही इज इन हिज विलेज रामपुरना। હવે તે અત્યારે છે પોતાનું ગામ છે રામપુર ત્યાં રહે છે। He will stay here for 2 months. તે અહીં 2 મહિના સુધી રોકાવાના હશે। He wants to do something for the people of Rampur. તે છે રામપુરના લોકો માટે કંઈક કરવા ઈચ્છતા હતા। So he meets the સરપંચ of the village. તેથી તે ગામના સરપંચ છે એમને મળે છે। મહેશભાઈ, So what's going on in Rampur, Mr. Patel? મહેશભાઈ કહે છે કે શ્રીમાન પટેલ, રામપુર કઈ રીતે ચાલી રહ્યું છે? સરપંચ કહે, રાઈટ નાઉ વી આર પ્લાનિંગ અ વોટર પ્યોરિફાઈંગ સિસ્ટમ ફોર ધ હોલ વિલેજ। સરપંચ શું કહે છે કે આ સમયે તો અમે આખા ગામમાં છે એ પાણી છે ચોખ્ખું કરી અને ઘરે ઘરે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, સિસ્ટમ છે નવી બનાવી રહ્યા છે। આઈ હોપ વી વિલ કમ્પ્લીટ ધીસ પ્રોજેક્ટ ઇન 2 મંથ। અમને ઈચ્છા છે, અમારી આશા છે કે અમે આ પ્રોજેક્ટ છે 2 મહિનામાં પૂરો કરી દઈશું। મહેશભાઈ કહે, ધેટ્સ રિયલી નાઇસ। મહેશભાઈ કહે છે કે ખૂબ જ સરસ। બટ વેર વિલ યુ હેવ ધ પ્લાન્ટ? પણ તમારો જે પ્લાન્ટ છે છોડ એના વિશે શું માહિતી છે? સરપંચ કહે, વી આર પ્લાનિંગ ટુ હેવ ઇટ નિયર ધ વોટર। એ પ્લાનિંગ છે એ અમે ક્યાં કરશું? તો કે પાણીના ટાંકાની બાજુમાં। અમારી આશા છે કે પોતાની સ્ટોલ ને ત્યાં ઘટાડવા માટે તૈયાર થઈ જશે। આપણી પાસે છે પ્રાણીઓ માટેની હોસ્પિટલ પણ છે। વી હેડ અ નાઇસ ઇન્ડિવિડ્યુઅલ ફંક્શન લાસ્ટ મંથ। એ માટે છે આપણે ગયા મહિને છે એના ફંક્શન પણ કર્યું હતું। વી વિલ હેવ હેલ્ધર એનિમલ્સ ઇન અવર વિલેજ નાઉ। હવે આપણા ગામના જે પ્રાણીઓ છે ખૂબ જ મજબૂત છે, હેલ્ધી છે। મહેશભાઈ, યુ હેલ્ધી એનિમલ્સ પ્યોર મિલ્ક ફ્રોમ ચિલ્ડ્રન એન્ડ બ્રાઇટ ફ્યુચર। હા, શું કહે છે, મજબૂત પ્રાણીઓ છે એ ચોખ્ખું દૂધ આપે છે, બાળકો તેને પીવે છે અને મજબૂત બને છે અને તેમનું ફ્યુચર કે ભવિષ્ય પણ ઉજ્જવળ બને છે। સરપંચ કહે, યસ ઓફકોર્સ। સરપંચ કહે છે, હા સાચી વાત છે। યુ નો ધેટ વી હેવ એન ઓલ પ્રાઇમરી સ્કૂલ ઇન અવર વિલેજ। તમે જાણો છો કે આપણા ગામમાં છે એક જૂની પ્રાઇમરી પ્રાથમિક શાળા પણ છે। આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ અ હાઈ સ્કૂલ ફોર ધ ચિલ્ડ્રન। હું એવું ઈચ્છું છું કે બાળકો માટે તે હાઈ સ્કૂલ પણ બને। તો મહેશભાઈ કહે છે, હા ચોક્કસ, આઈ વિલ ડોનેટ સમ મની। હું તમને થોડા એવા પૈસા છે દાન કરીશ। આઈ કેન ઓલસો ગેટ યુ સમ અધર ડોલર્સ। અને હું બીજા લોકોને પણ કહીશ કે તમારે છે એ તમારે ત્યાં પૈસા ડોનેટ કરે, જમા કરે। સરપંચ કહે, ધેટ્સ ગ્રેટ। સરપંચ કહે છે, વાહ ખૂબ સરસ મહેશભાઈ, થેન્ક યુ ફોર યોર સપોર્ટ। તમારો આ સાથ આપવા માટે મહેશભાઈ તમને આભાર। અહીંયા એક્ટિવિટી બીજી છે એ પૂરી થઈ છે। હવે તમારે કરવાની છે એક્ટિવિટી 4। એક્ટિવિટી 4માં જોઈએ, પહેલું છે આઈ એમ સ્મોલ એન્ડ શાય। હું ખૂબ નાનો છું અને ચળકાટ છું।
I have 8 legs, મારે 8 પગો છે. I can eat bugs, I can make a web. હું છે એ ખોરાક લઉં છું અને નવી ચીજ બનાવું છું. પછી બીજું છે I am big, હું મોટું છું. I can swim, હું તરી શકું છું. I can run, ચાલી પણ શકું છું. I can trumpet, હું શું કહે છે ટ્રમ્પેટ અવાજ પણ કાઢી શકું. તો I am from a elephant. I am a small insect, હું નાનો એવું જંતુ છું. I can fly, હું ઉડી શકું છું. I can stay, હું નીચે રહી શકું છું. I can produce money, હું મધ પણ આપી શકું છું. તો શું કહેવાય આ એક એમ શું આવે મધ પણ આપે મધમાં હની રીત આપશે. I can jump from 3 to 3, હું એક ચાળમાંથી બીજા ચાળમાં કૂદું છું. I can call your forefather, આથી હું છે એ બધાનો પિતા તરીકે ઓળખાવું છું. I am from a monkey. ચલો પછી એક્ટિવિટી 5 માં જોઈએ. I want be a kite, હું એક પતંગ બનવા ઈચ્છું છું. So that I can ride, તેથી હું બહાર રાઈડ એટલે ઉકીશ. Above this building high, અને આમાં છે બિલ્ડિંગની હાઈટ સુધી એટલે ઊંચાઈ સુધી પહોંચીશ. I want be a bird, પક્ષી બનવા ઈચ્છું છું. So that I can fly, તેથી હું ઉડીશ. And reach above that kite, હું પેલી પતંગ સુધી પહોંચીશ. I wish to be a crow, હું એક વાદળ બનવાની ઈચ્છું. So that I can move, તેથી હું હલન ચલન કરીશ. Above those little birds, અને મારા ઉપરથી પક્ષીઓ પસાર થશે. I wish to be a plant, હું છે એક પ્લાન્ટ બનવા ઈચ્છું છું. So that can I run, તેથી હું આગળ વધીશ. Above the clouds and the hills, અને શું કહે હિલ એટલે કે ડુંગરો અને વાદળોથી વચ્ચેથી નીકળીશ. અહીંયા છે આપણી એક્ટિવિટી 4 અને 5 પણ પૂરી થઈ છે અને રિવિઝન પણ અહીંયા આપણું